Good afternoon, students. Welcome all of you. Myself, Jatin Seth. You know that very well that last lecture में आपने chapter number 9 complete करें. Today we will continue new chapter. Chapter number 10. Chapter number 10. तो अगर chapter शुरू करता पहला. Chapter शुरू करता पहला. आपने बे महत्वपूर्ण वस्तु विषय खास જોવાનું છે છોકરા તમને ખ્યાલ છે ઉત્પાદનના સાધનો વિશે તમે ભણી ગયા છો કોઈ કહેશે કેટલા છે તો કે હા ચાર જમીન મૂડી શ્રમ અને નિયોજન તો આ ચાર સાધનો વિશે તમે ઈઝીલી સ્ટડી કરી ગયા છો હવે ત્યાર પછી ની જો ચર્ચા કરીએ તો આપણે वस्ती नू चैप्टर जो कंप्लीट कर माइंड इट माय वर्ड आपड़े जो वस्ती नू चैप्टर कंप्लीट कर समझ लेजो त्यार पछी आपड़े घणा बधा टॉपिक छे ते जोयला अने ए टॉपिक अनुसार आपड़े त्रण क्षेत्र विशे माहिती मेळवी लिया हता त्रण क्षेत्र विशे आपड़े माहिती मेळवी लिया हता कि भाई फर्स्ट वन आवे छे कृषि क्षेत्र શું આવે છે કૃષિ ક્ષેત્ર સેકન્ડ વન ઉદ્યોગ ક્ષેત્ર એન્ડ ધ લાસ્ટ વન સેવા ક્ષેત્ર આ ત્રણ વિશે આપણે માહિતી મેળવી ગયા અને એમાં એ પણ જોયું હતું કે આપણો દેશ કેવો છે તો કે કૃષિ પ્રધાન દેશ છે અત્યારે પણ આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે જ ઓળખીએ છીએ એટલે કે આપણે ઓળખાય છીએ હવે ડે બાય ડે સ્ટેપ બાય સ્ટેપ યુ કેન નો ધ વેરી વેલ કે કૃષિ ક્ષેત્રનું જે મહત્વ છે તે ધીમે 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 શું થતું જાય છે ઘટતું જાય છે કૃષિ ક્ષેત્રનું જે મહત્વ છે તે ધીમે 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 ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રનું જે મહત્વ છે સેવા ક્ષેત્રનું જે મહત્વ છે એ વધતું જાય છે કેવું થતું જાય છે છોકરાઓ વધતું જાય છે એટલે કે એમાં વધારો થતો જાય છે તો હવે તમે સમજી શકો છો કે આપણે કૃષિ ક્ષેત્ર વિશે બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી કૃષિ ક્ષેત્ર વિશે આપણે બધી ઇન્ફોર્મેશન ઈઝીલી મેળવી લીધી નાઉ વી કેન કન્ટિન્યુ નેક્સ્ટ લેવલ ઉદ્યોગ ક્ષેત્ર શું આવે છે ઉદ્યોગ ક્ષેત્ર તો આ ચેપ્ટરમાં આપણે આપણા ભારત દેશના ઉદ્યોગો વિશે માહિતી મેળવવાની છે જો ઉદ્યોગો કારખાના કંપની પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ એમએનસીસ કંપની આ બધું ઉદ્યોગમાં જ આવે આ દરેક થિંગ્સ સેમાં આવશે છોકરાઓ ઉદ્યોગમાં આવશે સેમાં આવશે ઉદ્યોગમાં જ આવશે તમને ખ્યાલ છે તો ઉદ્યોગ વિશેની જે ઇન્ફોર્મેશન છે એ બેઝિકલી યુ નો ધેટ વેરી વેલ જે તમને માહિતી ખબર જ છે તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 10 તમને ટેક્સ્ટ તમારી સામે હોય જ જોઈએ પેજ નંબર 121 પેજ નંબર 121 ઉદ્યોગ ક્ષેત્ર છોકરાઓ ઉદ્યોગ કંપની બધી વાત આવે તો તરત જ બે ખ્યાલ મગજમાં આવે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ વિકસિત દેશ અને વિકાસશીલ દેશ આ તરત માઇન્ડમાં ક્લિયર થઈ જાય આપણને તો હા બે પ્રકારના દેશ હોય છે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ વિકસિત દેશ હોય છે એમાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય છે માઇન્ડ ઇટ માય વર્ડ જે વિકસિત દેશ હોય છે એ વિકસિત દેશની અંદર ઉદ્યોગોનું જે પ્રમાણ કહેવાય છોકરાઓ એ બેઝિકલી વધારે હોય છે બેઝિકલી કેવું છોકરાઓ
વધારે જોવા મળે છે, સમજી લેજો, અને એને જ કારણે આંતરરાષ્ટ્રીય વેપાર વધે છે. કેવો વેપાર વધે છે? આંતરરાષ્ટ્રીય વેપાર વધે છે, એટલે કે એક દેશ બીજા દેશ સાથે વેપાર ધંધો કરે, એક દેશ બીજા દેશમાંથી આયાત અને નિકાસ કરે, આને આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર તરીકે અહીં ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુ વેપાર ધંધો સક્સેસ ક્યારે જાય? તો કે ઉદ્યોગ હોય ને તો બાકી ન જાય. શું હોય? ઉદ્યોગ હોય તો સક્સેસ જાય, બાકી ન જાય. સમજો, બાકી જાય નહીં. આ માઇન્ડ મેપ વસ્તુ ક્લિયર કરી નાખજો. તો એમએનસીસ કંપનીઓ મોટા મોટા દેશમાં ઘણી બધી છે, આપણા દેશમાં ઘણી છે, એને લીધે તમે જોઈ શકો છો કે ઉદ્યોગ ક્ષેત્ર ધીમે 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 વધતું જાય છે. એને લીધે તમે જોઈ શકો છો છોકરાઓ કે સેવા ક્ષેત્ર ધીમે 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 છે તે વધતું જાય છે. અને આ બે ક્ષેત્રમાં જેટલો વધારો થાય છોકરાઓ, તો જ દેશનો શું થયો કહેવાય? તો કે ભાઈ વિકાસ થયો કહેવાય. મેન્ડિટ બાય વર્ડ શું થયું કહેવાય? વિકાસ થયો કહેવાય. તો આપણે કૃષિ ક્ષેત્ર વિશે માહિતી મેળવી દીધી, આપણે આમાં ઉદ્યોગ ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા પ્રસ્તાવના આવે છે, તો તમે જોઈ શકો છો ઉદ્યોગ ક્ષેત્રની પ્રસ્તાવના તમારી પાસે પણ બુક છે. દુનિયાના દેશોમાં, દુનિયાના દેશોની ચર્ચા કરે છે છોકરા. તો દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર કયા કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, જે આપણે ચર્ચા કરી રીતે આ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રનો સમન્વય, સમન્વય એટલે ભેગા. આ ત્રણેય એવું ન હોય કે કોઈ એક દેશમાં ખાલી કૃષિ જ છે, કોઈ એક દેશમાં ખાલી ઉદ્યોગ જ છે, કોઈ એક દેશમાં ખાલી સેવા જ છે, એવું ન હોય. ભેગું જ હોય, ખાલી એનો જે ફાળો છે, એનો જે હિસ્સો છે, એ પ્લસ માઇનસ હોય, બીજું કઈ ના હોય. જે પૈકી ઉદ્યોગ એક મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોય, કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માટે મહત્વનું ક્ષેત્ર એટલે ઉદ્યોગ, તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. દરેક અર્થતંત્ર એટલે કોઈ પણ દેશનું પછી ભલે અર્થતંત્ર હોય, એમાં ઉદ્યોગ છે બેસ્ટ. સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતા, વિકસિત દેશ ને વિકાસશીલ દેશ બે પ્રકારના જે કન્ટ્રી હોય તેમાં વિકસિત દેશ છે એનો જો આપણે અભ્યાસ કરીએ, તો સાઉદી અરેબિયા, યુ નો ધેટ વેરી વેલ, આરબ એમિરેટ્સ, બધું એવા જ આવે કે જેમાં પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરો તો મોટા ભાગના વિકસિત દેશો કેવા છે? તો ઔદ્યોગિક દેશ જ છે, કારણ કે એ દેશોની અંદર ઉદ્યોગો છે તો એ દેશ સક્સેસ છે. જો ઉદ્યોગો ના હોય તો એ દેશ જેટલા અત્યારે સક્સેસ છે એટલા એટ ધ ટાઈમ સક્સેસ હોત નહીં. સમજો, જેમ કે અમેરિકા, બ્રિટન, જાપાન, વિશ્વના વિશ્વમાં તમે જુઓ તો ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશ પણ વિકસિત હોઈ શકે છે, કે જે દેશમાં મુખ્ય વ્યવસાય એગ્રીકલ્ચર છે, ખેતી છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા, તમે એનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઓસ્ટ્રેલિયામાં ઘઉં ઉત્પાદન સારામાં સારું થાય છે, ન્યુઝીલેન્ડ, પરંતુ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ જ ઓછા જોવા મળે છે. જ્યારે ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય, ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણ આપણી નજર સમક્ષ જોવા મળે છે, કે જે ઔદ્યોગિક કન્ટ્રીઓ જાપાન છે, જર્મની છે, ચીન છે, બધા વિકસિત છુકા. એક તો ઔદ્યોગિક દેશ, એક તો ઔદ્યોગિક દેશ અને એમાં વિકસિત પાછળ. જેથી વિશ્વના દેશોમાં મોટા ભાગના દેશો એવું માનતા હવે થઈ ગયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે, ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ શું છે? ખૂબ જ જરૂરી છે. જેટલો જેટલો તમે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરશો એટલો જ દેશ છે તે ઝડપથી આગળ આવશે. સમજી લેજો. તો આજે બેઝિક પ્રસ્તાવના શું હતી? બેઝિક
પ્રસ્તાવના સમજી લેજો જેમાં તમને શું સમજાવવામાં આવ્યું કે ઉદ્યોગ ક્ષેત્ર શું છે એ સમજી લેજો જે ત્રણ ક્ષેત્ર છે એમાં ઔદ્યોગિક ક્ષેત્ર હાઉ ટુ વર્ક કેવી રીતે કામ કરે છે એના વિશે તમે જોયું હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સ બંને રીતે પૂછાઈ શકે ટોટલ આઠ માર્કનો ચેપ્ટર છે છોકરાઓ ચેપ્ટર કેટલા માર્કનું છે ગુણ બાર આઠ નવી પેપર સ્ટાઇલ મુજબ 2021 ની પેપર સ્ટાઇલ મુજબ આમાંથી ત્રણ માર્ક્સના બે પ્રશ્ન પૂછવાની શક્યતા પૂરેપૂરી છે ત્રણ માર્ક્સના બે ક્વેશ્ચન પૂછવાની શક્યતા પૂરેપૂરી છે સમજી લીજો અને 5 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે તો આપણે ફર્સ્ટ 5 માર્ક્સનો ક્વેશ્ચન છે તે છોકરા સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન શું છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજાવો શું કામ કૃષિ ક્ષેત્ર કરતા સેવા ક્ષેત્ર કરતા ઉદ્યોગ ક્ષેત્ર સારો બેસ્ટ એને એનું મહત્વ કહેવામાં આવે શું કહેવાય છોકરાઓ એને એને એનું મહત્વ કહેવામાં આવે સમજી લેજો તો તમારી સ્ક્રીન ઉપર પેલા ઉદ્યોગ ક્ષેત્રના મહત્વને શું આવે છે બેઝિક ઇન્ફોર્મેશન આવે છે પેલા આપણે એને સમજશું ત્યાર પછી એમાં જે પોઈન્ટ વાઇઝ આપણને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ સ્ટેપ બાય સ્ટેપ એ પોઈન્ટ વાઇઝ આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું તો ફર્સ્ટ વન વી હેવ ટુ સ્ટાર્ટ ઓર ફર્સ્ટ ક્વેશ્ચન ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ રેડી તો જો તમારી સ્ક્રીન ઉપર તમે તમારી ટેક્સ્ટબુકમાં જોવો મારી સ્ક્રીનમાં જોવો દેશના ઝડપી આર્થિક વિકાસ માટે જો તમારે દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય જો તમારે લોકોએ તમારા દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય તો કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રોજગારીની નવી તકનું સર્જન રોજગારીની તક એટલે શું કામ ધંધો વધારે મળે એને રોજગારી કહેવાય તો રોજગારીની નવી તક સર્જવા માટે અર્થતંત્રના કોના અર્થતંત્રના આંતરિક સાધનોનું મહત્વ મહત્તમ વપરાશ માટે આંતરિક આપણી પાસે જે સાધનો છે ઉત્પાદનના સાધનો આપણે પહેલા જ સમજાવ્યા કયા કયા બોલો જમીન મૂડી શ્રમ નિયોજક તેના વપરાશ માટે લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે અને લોકોનું જે જીવન ધોરણ છે લાઇફસ્ટાઇલ છે એને સુધારવા માટે ઔદ્યોગિકરણ શું છે છોકરાઓ જરૂરી છે શું જરૂરી છે છોકરાઓ ઔદ્યોગિકરણ જરૂરી છે જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશ આપણે વિકાસમાન કહેવાય એટલે કે વિકાસશીલ દેશ વિકાસમાન દેશ એટલે કે વિકાસશીલ દેશ માં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યા કેવી સમસ્યા વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકરણ શું છે જરૂરી છે કારણ કે જો કૃષિ ક્ષેત્રથી ગરીબી બેરોજગારી ઝડપથી દૂર ન થાય એના માટે ઇન્ડસ્ટ્રી જોવી જોઈએ એની સાઈડ જેને સામાન્ય રીતે ઔદ્યોગિકરણ તરીકે આપણે ઓળખીએ છીએ કે જેટલી ઇન્ડસ્ટ્રીમાં વધારો થશે જેટલા કારખાના કંપનીમાં વધારો થશે એટલે બધાને રોજગારી વધારે મળશે અને જેટલી રોજગારી વધારે મળશે એટલી બેરોજગારી ઓછી થશે ગરીબી ઓછી થશે તો એને કારણે છે તે દેશ શું થશે ધીમે 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 ડેવલપ થશે આ ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં જો પૈસા આવશે તો ઓટોમેટિક બીજા બેનિફિટ પણ થવાના મની ઓરિએન્ટેડ જેમ કે સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ શું છે ખૂબ જ જરૂરી છે કઈ સ્થિરતા સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ શું છે આ બહુ ખૂબ જ જરૂરી છે જેને આપણે વન બાય વન મુદ્દા દ્વારા આપણે સમજશું તો પેલા એના સાત મુદ્દા છે શું છે છોકરાઓ સાત મુદ્દા છે કોના મુદ્દા છે ઉદ્યોગના મહત્વના તો પેલા આપણે મુદ્દા તરફ ધ્યાન લઈએ તો પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો બીજું છે રોજગારી ત્રીજું છે નિકાસ આવક આયાત નિકાસ યુ નો ધેટ વેરી વેલ
ત્યાર પછી જે અર્થતંત્રનો સમતોલ વિકાસ થાય, સમતોલ એટલે કે સરખો વિકાસ થાય, ખેતીનું આધુનિકીકરણ જે આપણે ટેકનોલોજીકલ સુધારા અને સંસ્થાગત સુધારામાં આના વિશે ઇન્ફોર્મેશન સ્ટડી કરી છે. અર્થતંત્રનું મજબૂત માળખું, અર્થતંત્રનું કેવું માળખું છોકરાઓ, મજબૂત માળખું અને સામાજિક માળખામાં ફેરફાર, આ સાત મુદ્દા છે જેના વિશે આપણે વન બાય વન આમાં સ્ટડી કરવાનું રહેશે. સમજી લેજો. તો આપણે પહેલા મુદ્દા તરફ આગળ વધીએ. રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની આવક. કોની આવક? દેશની આવક, જેને શું કહેવાય છોકરાઓ? રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો આપણે પહેલા જોયું કે ભાઈ કૃષિ ક્ષેત્ર કરતા ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે વધતો જાય છે, સેવા ક્ષેત્રનો ફાળો એના કરતા પણ વધતો જાય છે. ભારત છે જે આઝાદ થયું એ સમયની ચર્ચા કરે છે, થોડું પાસ્ટમાં લઈ જાય છે કે ભારતની આઝાદી સમય ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર શું હતું? પ્રભુત્વ હતું. પ્રભુત્વ એટલે શું? તો આપણી ભાષામાં કહીએ તો ભારત કૃષિ પ્રધાન દેશ હતો. ભારત કૃષિ પ્રધાન દેશ હતો, એનું શું થયું? પ્રભુત્વ થયું. શું થયું છોકરા? એનું પ્રભુત્વ થયું. જે ઉત્તરોત્તર, ઉત્તરોત્તર એટલે સ્ટેપ બાય સ્ટેપ ઉદ્યોગોના વિકાસને કારણે ઘટતું ગયું, જે આપણે સમજાવ્યું કે ધીમે 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 એનું મહત્વ શું થતું ગયું? ઘટતું ગયું. શું કામ ઘટ્યું? કયા રીઝન થી ઘટ્યું? તો કે ઉદ્યોગ ક્ષેત્ર વૈધા, ઉદ્યોગ ક્ષેત્રમાં વધારો થયો એટલે ઘટ્યું, બાકી ઘટે નહીં. અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો શું થયો? વધવા પામ્યો છે. અર્થતંત્રના આયોજિત એટલે પ્લાનિંગ મુજબ, આયોજિત એટલે પ્લાનિંગ મુજબ આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે, ફળ સ્વરૂપે એટલે રિઝલ્ટ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો છે તેમ કહી શકાય, કારણ કે હજી ઘટે છે. આટલો બધો ફાળો વિકસાયો છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક એઝ કમ્પેર અધર કન્ટ્રી તમે જોવા જાવ તો ઓછું જ છે. 1951 માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થયો હતો. 2013-14 ની જો ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય આવકમાં 27% હિસ્સો, 27% હિસ્સો છે તે સ્થિર ભાવોએ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો, એટલે કે વધારો થયો. 16% માંથી કેટલો થયો? 27%, 27% થયો. જેના પરથી શું કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે, રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે એ ધીમે 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 શું થવા લાગ્યો છોકરાઓ? વધવા પામ્યો છે. અહીં એ પણ નોંધનીય બાબત છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. સેવા ક્ષેત્રની અંદર પણ તમે જો જોવા જાઓ તો એમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે એ પણ મહત્વપૂર્ણ, એટલે કે સારામાં સારો છે તે રહેલો જોઈ શકાય છે, જે સારામાં સારા લેવલનો કહી શકાય છે. સમજી લેજો. રેડી? તો છોકરાઓ આપણે જે ક્વેશ્ચન શરૂઆત કર્યો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ જેની આપણે પ્રસ્તાવના પહેલા જોઈ, ત્યાર પછીનો પહેલો મુદ્દો જોયો, તો આટલું ઝડપથી વાંચી લ્યો. જો 5 માર્ક્સ ની અંદર પણ પૂછાય, 100% પૂછાય, સમજો આપણો ટાર્ગેટ શું છે કે આપણને આવડવું જોઈએ, એ મહત્વનું છે. અને મહત્વ છે એમને પણ ખબર પડી જાય, થોડું રીડિંગ હોય તો પણ ખબર પડી જાય, કારણ કે અત્યાર સુધીમાં આપણે બધું સ્ટડી કરી ગયા છે.
અત્યાર સુધીમાં આપણે બધું કોઈને કોઈ રીતે કોઈને કોઈ પ્રકારે આપણે શું કરી ગયા છે સ્ટડી કરી ગયા છે સમજી લેજો આના પર ઉદ્યોગ ક્ષેત્રનો પાઠ ભણાઈ ગયો આપણે કૃષિનો પાઠ આખો ભણી ગયા કૃષિ ક્ષેત્ર વિશે બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી એટલે જેમાં જોયું કે ભાઈ એમાં જે કાંઈ પણ ટેકનોલોજીકલ સુધારા થયા એમાં જે કાંઈ પણ સંસ્થાગત સુધારા થયા તમ જો એ ટેકનોલોજી બનાવી કોણ એ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કોને કહે ક્યાં પડીને તો તરત માઇન્ડમાં એક વસ્તુ ખ્યાલ આવે શું ખ્યાલ આવે કે સાહેબ બધું ઉદ્યોગોમાં જ ભાઈ આ મોટા મોટા હાર્વેસ્ટર એનથી મોટા મશીન કૃષિ ક્ષેત્રની ચર્ચા કરીએ ઓટોમેટિક થ્રેલર મશીન આ બધી વસ્તુ બનાવી કોને સેમા બની તો કે ઉદ્યોગમાં જ બની તો ઉદ્યોગ ક્ષેત્ર પણ ક્યાંક ને ક્યાંક કૃષિ ક્ષેત્રને ઇફેક્ટ કરે છે એવું નથી ઇફેક્ટ નથી કરતો સમજો એવું નથી કે ઇફેક્ટ નથી કરતો સમજી લેજો પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે ઇફેક્ટ કરે છે અસર કરે છે સમજી લેજો રેડી તો આપણે જે ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર જે તમને બોર્ડમાં 8 માર્કમાં પૂછાવવાનું છે એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન ઉદ્યોગોનું મહત્વ આપણે જે શરૂઆત કરી ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ જેમાં આપણે પ્રસ્તાવના અને પેલો પોઈન્ટ જોયો રેડી આટલું આજે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ પોઈન્ટથી આપણે આગળ વધીશું થેન્ક યુ